ભાવનગરના વિશ્વ વલ્લભદાસ સ્વામીની વિવાદિત ટિપ્પણી વિરુદ્ધ કેશોદ અનુસૂચિત જાતિ દ્વારા પીઆઈની લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. તાજેતરમાં સ્વામીના ટિપ્પણી બાબતે સોશિયલ મીડિયામાં વિવાદો ઉભા થઈ રહ્યા છે, ત્યારે વધુ એક સ્વામીની વિવાદિત ટિપ્પણીનો વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે બાબતે અનુસૂચિત જાતિમાં ભારે રોષ ફેલાયો છે. ભાવનગર વિસ્તારના સંત શ્રી વિશ્વ વલ્લભદાસ સ્વામીએ એક કથામાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરતા અનુસૂચિત જાતિમાં ભારે રોષ ફેલાયો છે, જે રોષે ભરાયેલા અનુસૂચિત જાતિ સમાજ કેશોદ દ્વારા ભાવનગર વિસ્તારના સંત શ્રી વિશ્વ વલ્લભદાસ સ્વામી વિરુદ્ધ પીઆઈને લેખિતમાં ફરિયાદ નોંધાવી છે અને ટિપ્પણી કરનાર સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામીની ટિપ્પણી વાળો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્વામીએ દલિત સમાજની માફી માંગતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નિવૃત્ત પીએસઆઈ તરીકે વસું છું. આજરોજ અમે અમારા એસસી સમાજના માણસો કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વલ્લભદાસ, જે ભાવનગર બાજુના વતની છે, તેણે પોતાની એક કથા જાહેરમાં કરી છે અને એણે દલિત સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં જે શબ્દો બોલ્યા છે કે રાજકુમારની સામે કોઈ ઢેઢના માણસ સામે ન જઈ શકે, તો આપણે કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ સ્વામી સામે ઢેઢનો માણસ સામે ચાલી શકે નહીં, એ એમનો જન્મસિદ્ધ અધિકાર નથી. આવા શબ્દો વાપરી આ સમાજનું અને જે હિન્દુ ધર્મમાં જે આવા શબ્દો વપરાય છે તે નિંદનીય છે અને આ કહેવાતા વિશ્વ વલ્લભદાસ વિરુદ્ધ અમે કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ મારા પુત્ર દિનેશે આપેલી છે અને એમાં અમે સૌ સાથે આવેલા છીએ. આ કહેવાતા વિશ્વ વલ્લભદાસ સ્વામિનારાયણના સાધુને કડક સજા થાય અને એને જેલની સજા મળે અને હિન્દુ સમાજમાં આ કહેવાતા આવા ઢોંગી સાધુઓને સમાજને પણ ધર્મને પણ લાંછન લગાડે તેવું કૃત્ય છે. રિપોર્ટ કેશોદ.